नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित प्रकरण 12 बीज गणितीय पदावली। अभिव्यक्ति ए बीज गणितीनो ना पायानो ख्याल छे। अहीं आपणे तेने बीज गणितीय पदावली तरीके ओळखीशुं। अभिव्यक्ति विषे आपणे धोरण 6 માં ભણી ગયા છે। પદાવલીમાં આવેલા અજ્ઞાતને ચલ કહેવાય છે। આપણે ભણ્યું હતું કે પદાવલીમાં આવેલો હોય, ધારો કે 6x છે, તો x એ શું થઈ ગયો એનો ચલ। ધારો કે 6xy વત્તા 3, તો x અને y એના શું થઈ ગયા ચલ। ચલની ગમે તે કિંમત લઈ શકાય, જ્યારે અચલની ચોક્કસ કિંમત હોય। હવે 6x વત્તા 3 હોય તો એક્સની તો ગમે તે કિંમત લઈ શકે, પણ અચળ પદ કયું થયું? વત્તા 3। 3ની ગમે તે કિંમત લઈ શકાય નહીં, 3 એ અચળ પદ છે, એની કિંમત છે। ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજ ગણિતીય પદાવલી બને છે। પદાવલીઓ પદ કે પદો ધરાવે છે, તેમાં બીજ ગણિતીય પદો અવયવ ધરાવે છે। પદ એ તેના અવયવોનો ગુણાકાર છે। ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય છે। ધારો કે 6x હોય તો 6 એની જોડે જોડાયેલો ગુણાકાર, તો એને શું કહેવાય કે એનો સહગુણક। હવે અહીં 6x છે તો 1 સાથે શું ગુણાયેલું છે? 6, તો 6 એનો શું થયો? સહગુણક। ચલ સાથે જે ગુણાકારમાં હોય તેને સહગુણક કહેવાય। જે પદાવલીમાં એક જ પદ હોય તેને તે પદાવલીને એક પદી કહેવાય છે। જે પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય। જે પદાવલીમાં 3 પદ હોય એને ત્રિપદી। એક પદી, દ્વિપદી અને ત્રિપદી। પરંતુ જ્યારે જે પદાવલીમાં 3થી વધારે પદો હોય તે પદાવલીને બહુપદી કહેવાય છે, એટલે કે ઘણા બધા પદ, એટલે કે બહુપદી કહેવાય। જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદ કહેવાય। હવે અહીં આગળ છે 6x² અને 7x² હવે બંનેના ચલ કેવા છે? xx સમાન, એમની ઘાત બી અહીં આગળ વર્ગ અને પણ વર્ગ, એટલે એમની ઘાત પણ કેવી છે? સરખી, એટલે આને શું કહેવાય? સજાતીય પદ। એના સહગુણક ગમે તે હોય, પરંતુ આને શું કહેવાય? સજાતીય પદ। પરંતુ અહીં 6x છે અને અહીં 6x² છે, અહીં આગળ ચલ સરખા છે, પણ આની ઘાત કેટલી છે? 1 અને આની 2, એટલે આ વિજાતીય પદ કહેવાય। કારણ કે ભલે એમના સહગુણક સરખા છે, પરંતુ એમની ચલ સરખા છે, પણ ચલની ઘાત સરખી નથી। જે પદોમાં ચલ અસમાન હોય અથવા તો સમાન ચલના ઘાત સરખા ન હોય તે પદોને વિજાતીય પદ કહેવાય। જે પદોના ચલ સમાન ન હોય, એટલે કે ધારો કે 6x હોય ને 6y હોય, તો બંનેના xમાં x હોય ને 1માં y હોય, તો બંને વિજાતીય પદ, અને ચલ સરખા છે x અને x, પણ તેની ઘાત સરખી નથી, એનો મતલબ એને વિજાતીય પદ કહેવાય। હવે આપણે આગળ દેખીએ સ્વાધ્યાય 12.1। નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને બીજગણિતીય પદાવલી બનાવો। આપણે ધોરણ 6માં ભણ્યા છે વાયમાંથી ઝેડને બાદ કરો। સેનામાંથી કીધું છે? વાયમાંથી, એટલે કે વાય ઓછા ઝેડ થાય। જો ઝેડમાંથી વાય કીધું હોય તો ઝેડ ઓછા વાય થાય, જો ઝેડ ઓછા વાય લખો તો ખોટું, કારણ કે સેનામાંથી કીધું છે એ ધ્યાન રાખવાનું। હવે શું છે બીજું? એક્સ અને વાયનો સરવાળાના અડધા, તો એક્સ અને વાયનો શું કીધું છે? સરવાળો, અને એના અડધા, એટલે કોઈ બી વસ્તુના અડધા એટલે આપણે બે વડે ભાગીએ ને, તો x વત્તા y ભાગ્યા 2, અડધા એટલે બે વડે ભાગીએ। હવે એક્સ અને વાયની જે કિંમત થશે એ મૂકીને એનો જવાબ મળી જશે। હવે સંખ્યા ઝેડના તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, સંખ્યા ઝેડ આપેલી છે અને તે જ સંખ્યા સાથે, એટલે કે ઝેડ સાથે જ ઝેડનો ગુણાકાર, એટલે 1 અને 2, એટલે ઝેડનો શું થઈ ગયો? વર્ગ। ઝેડ અને 2માં થોડો ફરક રાખો। પી અને ક્યુનો ગુણાકારનો ચતુર્થ ભાગ, પી
અને આ ક્યુનો ગુણાક, પી અને ક્યુના ગુણાકારનો, તો આ બંનેનો ગુણાકાર કર્યો, એનો એક ચતુર્થાંશ ભાગ એટલે એક ના છેદમાં ચાર. એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ, એક્સનો બી વર્ગ અને વાયનો પણ વર્ગ, બંનેનો વર્ગ અને તેમનો સરવાળો. તો એક્સનો વર્ગ કર્યો અને વાયનો વર્ગ કર્યો, બંનેનો શું સરવાળો, એટલે વચ્ચે સરવાળાનું ચિહ્ન. એમ અને એન સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં પાંચ ઉમેરતા, એમ અને એનના ગુણાકારમાં, તો એમ અને એનનો ગુણાકાર ના ત્રણ ગણા, એટલે આના ત્રણ ગણા એટલે આને બંનેની જોડે શું, બંનેનો ગુણાકાર અને એની જોડે ત્રણ ગુણાકારમાં પાંચ ઉમેરતા એટલે વત્તા પાંચ. વાય અને ઝેડના ગુણાકારને દસમાંથી બાદ કરતા, તો વાય અને ઝેડનો ગુણાકાર થઈ ગયા, એનામાંથી દસ બાદ કરતા. એ અને બીના ગુણાકારમાંથી એ અને બીનો ગુણાકાર, ગુણાકારમાંથી કીધું છે, ગુણા બંનેનો ગુણાકાર કર્યા બાદ માંથી તેમનો સરવાળો બાદ કરતા, માંથી તેમનો સરવાળો એટલે કે એ અને વત્તા બીનો સરવાળો બાદ કરવાનો છે. થયું. હવે બીજો દાખલો દેખીએ. એમાં પહેલો, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો પહેલો દેખીએ આપણે એક્સ ઓછા, હવે એક્સ ઓછા ત્રણ એટલે એક્સ ઓછા ત્રણમાં પદાવલી કઈ થઈ, આ પદાવલી પછી એમનો ટ્રી ચાર્ટ દોરવાનો છે. તો આ થયા બંનેના, તો એક્સ અને આ શું છે ઓછા ત્રણ, આ શું થયા એના બે પદો, એક્સ અને ઓછા ત્રણ એના પદો છે. હવે એક્સનો અવયવ શું હોય, એક્સ જ, અને ઓછા ત્રણનો ઓછા એક ગુણ્યા ત્રણ, તો એના શું થઈ ગયા અવયવ. આ એનો પદ, આ પદાવલી થઈ, એના બે પદો અને આ એના અવયવ. હવે બીજો દાખલો એ જ રીતે કયો છે, એક વત્તા એક્સ વત્તા એક્સનો વર્ગ. તો આપણે એક વત્તા એક્સનો વર્ગ, તો ટ્રી ચાર્ટ દોરીએ આમનો. તો સૌથી પહેલાં આ પદાવલી છે એ તમને લખવાનું, એક્સ અને એક્સનો વર્ગ. હવે એકનો અવયવ તો એક જ હોય, અવયવ અવયવ, એક્સનો અવયવ બી એક્સ, એક્સ વર્ગનો એક્સ ગુણ્યા એક્સ થઈ જાય. આ પદો થયા એના અને આ એની પદાવલી. આ રીતે ટ્રી ચાર્ટ દોરાય. હવે આ પદાવલી થઈ વાય ઓછા વાયનો ઘન પદાવલી, એના પદો, તો વાય અને ઓછા વાયનો ઘન. ચિહ્નમાં જો ઓછા હોય તો ઓછા એની જોડે મૂકવાના, વત્તા હોય તો ના મૂકે તો ચાલે, પરંતુ ઓછા તો મૂકવાના. તો આ એનો પદ થયો ને આ પદાવલીઓ. હવે આના અવયવ વાય જ, આના અવયવ શું છે, ઓછા વાય ઓછા વાય અને ઓછા વાય, ત્રણ વખત છે એટલે ઓછા વાય ઓછા વાય ને ઓછા વાય. અથવા તો આને આમ બી લખાય કે ઓછા એક બહાર કાઢી લો બધામાંથી અને આ વાય વાય અને વાય આમ પણ લખાય. આ એના શું થઈ ગયા અવયવો. એ જ રીતે ચોથો દાખલો છે, પાંચ એક્સ વાય વર્ગ વત્તા સાત એક્સ વર્ગ વાય. એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. પાંચમો, ઓછા એ બી વત્તા ટુ બી વર્ગ
ઓછા ત્રણ એ વર્ગ. આ પણ તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. તેમજ તમને આ તમારે જે નોંધ સમજાવવામાં આવી છે એ નોંધ પર તમારે પાઠની શરૂઆતમાં પહેલાં નોંધ લખવાની, ત્યારબાદ સ્વાધ્યાય ચાલુ કરવાનો છે.